હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. વજન ઘટાડવા માટેનો આ સિમ્પલ, સરળ અને અસરકારક આયુર્વેદિક ઉપાય તમારા માટે છે. મિત્રો, અહીંયા જે આપણે વાત કરવાની છે એકદમ સરસ મજાની છે. અહીંયા હું તમને જે વેઇટ લોસ પાવડરની વાત કરું છું, એ વેઇટ લોસ પાવડર કોઈપણ પ્રકારના ખર્ચ વગર તમારા ઘરમાંથી જ વસ્તુમાંથી બનીને રેડી થઈ જાય છે. આ વેઇટ લોસ પાવડર મીઠા લીમડાના પાનમાંથી બનાવવાનો છે. સાથે હું કહું છું એ વસ્તુ એમાં એડ કરવાની છે. સૌથી પહેલાં તમારા ઘરની આસપાસ ઉગી નીકળતા અથવા તો તમને ફ્રીમાં મળતા મીઠા લીમડાના એક વાટકી પાનને સૂકવી નાખો. આ મીઠા લીમડાના પાન છે એ તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. આપણા પહેલાંના જે ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે આપણે શું ખાવું, શું ન ખાવું જોઈએ એ આપણા ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા, એ નક્કી કરીએલા. એમને મીઠા લીમડાના ઝાડને એ ઔષધીય ગુણોથી માહિતગાર થયા. એમને દરેક રસોઈના વઘારમાં માત્ર 2 જ પાંદ મીઠા લીમડાનો રાખો એવી એમને સૂચના કરવામાં આવી અને આપણે ફોલો પણ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ મીઠા લીમડાના પાનનો આયુર્વેદિક ગુણધર્મ શું છે? સૌથી પહેલું, પાચન તંત્ર મજબૂત રાખે છે. બીજું, તમારા શરીરમાં આંખોની રોશની વધારે છે, ખરતાવાળના પ્રશ્નો દૂર થાય છે. પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાથી તમારા અંદરના અવયવો નબળા નથી પડતા, એ લોકોને પણ એના વિટામિન્સ મળી રહે છે. સાથે સાથે આંખોની રોશની વધે છે, સ્કિન પ્રોબ્લેમ્સ દૂર થાય છે. સૌથી મોટો મુદ્દો, પાચન તંત્ર 100 વર્ષ સુધી ગડબડ થતી નથી. તો સૌથી પહેલાં આપણે વિચારો કે આપણું વજન ક્યારે વધે? આપણું પાચન તંત્ર નબળું હોય તો વધતું હોય છે. આપણે ક્યારેક ઓવર ઇટિંગના કારણે પાચન તંત્ર નબળું હોય, બેઠાડું જીવનના કારણે પાચન તંત્ર નબળું હોય, તો અહીંયા અત્યારે જેટલા પ્રશ્નોથી આપણું વજન વધે છે એ દરેક પ્રશ્નોનું સોલ્યુશન માત્ર મીઠા લીમડાના પાનમાં છે. તો 1 વાટકી મીઠા લીમડાના પાનને સૂકવી દેવાના છે. એની અંદર 100 ગ્રામ જીરું, 100 ગ્રામ અજમો, 10 ગ્રામ સૂંઠ પાવડર અને 100 ગ્રામ મેથી દાણા અને સાથે સાથે આપણે 50 ગ્રામ અળસી લેવાની છે અને 100 ગ્રામ જેટલો ત્રિફળા પાવડર લઈએ આપણે. આ બધી જ વસ્તુને ભેગી કરવાની છે, સાથે મીઠા લીમડાના પાનને પણ ભેગું કરવાનું અને ટેસ્ટ પ્રમાણે સંચળ આ બધી જ વસ્તુ મિક્સ કરવાની અને વેઇટ લોસ પાવડર બનાવી લેવાનો છે. આ વેઇટ લોસ પાવડર સવારે નળના કોઠે 2 ચમચી અને રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ગરમ પાણી સાથે લેવાનું છે. સવારે નળના કોઠે એટલે કે ભૂખ્યા પેટે આ વેઇટ લોસ પાવડર લીધા પછી 2 કલાક પછી નાસ્તો કરી શકો છો. સવારે 2 ચમચી, સૂતા પહેલાં 1 ચમચી હૂંફાળા ગરમ પાણી સાથે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાનું છે. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે થોડી પેટમાં તમને ગડબડ રહેશે, કારણ કે તમારા શરીરની અંદર જે અપચો છે, જે સડેલો મળ છે, એ મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે. એટલે આમ ખુરૂર અવાજ આવે, તમને એવું લાગે બ્લોટિંગ જેવી સમસ્યા છે, પરંતુ તમારા અંદરના જે અવયવો છે એ સાફ થઈ રહ્યા છે. એટલે 2-3 દિવસ તમને એવું લાગે તો મૂંઝાવણ નહીં, આ પ્રયોગ કન્ટિન્યુ ફોલો કરવાનો છે. આ પ્રયોગની મદદથી તમારું શરીર એકદમ ચોખ્ખું અંદરથી થઈ જશે, સાફ થઈ જશે. પછી ધીરે ધીરે તમારું વજન કંટ્રોલ રહેશે અને પછી તમારું વજન વધશે, ઘટશે. એક વખત વજન ઘટશે પછી ફરી વધશે નહીં. આ પ્રયોગ 3 મહિના સુધી કરવાનો છે. એક પણ દિવસ વચ્ચે મિસ નથી કરવાનો, કોઈ આળસ નથી કરવાની અને 3 મહિના પછી તમે માત્ર વીકમાં 1 કે 2 વાર પાવડર લો. આવી રીતે કન્ટિન્યુ 100 વર્ષ સુધી કરો, ક્યારેય તમને કોઈ રોગ નહીં થાય, તમારું પાચન તંત્ર મજબૂત રહેશે અને સાથે સાથે તમે યંગ રહેશો અને સ્ટ્રોંગ રહેશો. તો ખરેખર મિત્રો, આ મીઠા લીમડાના પાનનો પ્રયોગ એકદમ સરસ મજાનો છે. તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી જળ મૂળમાંથી ખેંચીને બહાર કાઢશે અને ઘણા બધા ફાયદાઓ થશે. એક વખત પ્રયોગ કરો, વિશ્વાસ રાખો મારા પર. આ એક વસ્તુ છે એ નુકસાન નહીં કરે, પરંતુ ઉલટાનું તમારી હેલ્થને ખૂબ જ ફાયદો આપશે. તો મિત્રો, સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા જેવો આ સરસ મજાનો સિમ્પલ પ્રયોગ છે. ફોલો કરો અને વજન ઘટાડો. ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો દિલથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે ફરી મળીએ નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.